नमस्कार, प्रस्तुत छे दूरदर्शन समाचार। सौप्रथम मुख्य समाचारो। बहुचर्चित बीएमडब्ल्यू हिट एंड रन केस में आरोपी विस्मय शाह ने 5 वर्ष की केद की सजा फरमावती अमदावाद ग्राम्य अदालत सदोष मानव वध गुन्हा में 25,000 रूपया दंड, बन्ने मृतकों परिवार ने प्रत्येक ने 5-5 लाख वर्तर चुकवानो पण आदेश। गांधीनगर खाते योजाई पश्चिम भारत राज्यों की जोनल लेबर कॉन्फरेंस, केंद्रीय मंत्री बंडारू दत्तात्रेय और मुख्यमंत्री आनंदीबेन पटेल की हाजरी में श्रम कायदा सुधारा, बाल मजूरी विरोधी कायदा सहित विविध मुद्दे थी चर्चा। आदिवासी खेडूतों की पाक वीमा प्रत्येनी उदासीनता दूर करने नर्मदा कलेक्टरे शुरू करी समझण प्रसार झुंबेश। 2014 में 46,000 खेडूतों पैकी मात्र 70 वीमा पॉलिसी वेचाण थता चौंकी उठ्यू वहीवटी तंत्र। आजादी पहला थी वजन कांटा उत्पादन में अव्वल नंबरे रहेलू सावरकुंडला झंखे छे टेक्नोलॉजी हबनो दरज्जो। कोठा सूज ने बड़े डिजिटल वजन कांटा में पण मोनोपोली भोगवे छे अमरेली नू सावरकुंडला। प्रधानमंत्री नरेन्द्र मोदी की मध्य एशिया यात्रा नू अंतिम पड़ाव बन्यू ताजिकिस्तान। मानव संसाधन और सांस्कृतिक क्षेत्र चावीरूप समझूतियों पर हस्ताक्षर। आंतरराष्ट्रीय उत्तर दक्षिण ट्रांसपोर्ट कॉरिडोर विकास माटे सधाई सहमति। અને સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની તપાસનો દોર હાથ પર લેતી સીબીઆઈ ભોપાલ પહોંચી તપાસ સંસ્થાની વિવિધ ટુકડીઓએ શરૂ કરી તપાસ। સમાચાર વિગતવાર જોઈએ। મધ્ય એશિયાના 6 દેશોની યાત્રાના અંતિમ પડાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાઝિકિસ્તાનની રાજધાની દુશાંબે હવાઈ મથકે પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારત અને તાઝિકિસ્તાન વચ્ચે થયેલી પ્રતિનિધિ સ્તરની મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે માનવ સંસાધન તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર થયા હતા। બંને દેશ આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરિડોરના વિકાસ માટે સંમત થયા હતા। તે અગાઉ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત તાઝિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમામ અલી રહેમાન સાથે પણ યોજાઈ હતી। આ મુલાકાત દરમિયાન બંને દેશોના પરસ્પરના હિતો વિશે મંત્રણા થઈ હતી। પ્રધાનમંત્રીએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તથા ભારત તાઝિક મૈત્રી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી। પ્રધાનમંત્રીએ તાઝિકિસ્તાનમાં કૃષિ ક્ષેત્રના પ્રતિભાગીઓને સંગોષ્ઠીને પણ સંબોધન કર્યું હતું। May be more relevant to Tajikistan than perhaps what more advanced nations may have to offer. That is why our cooperation can be more fruitful for Tajikistan. મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની તપાસ સર્વોચ્ચ અદાલતના હુકમ પ્રમાણે પોતાના હસ્તક લેવા સીબીઆઈ દ્વારા 40 સભ્યોની તપાસ ટુકડી રચવામાં આવી છે, જેના વડા આજે ભોપાલ પહોંચી ગયા છે। ભોપાલ પહોંચીને સીબીઆઈએ પોતાની તપાસ આરંભી દીધી હતી। તપાસ માટે સીબીઆઈએ વિવિધ ટુકડી બનાવી છે, જે વ્યાપમ સાથે જોડાયેલા વિવિધ પરિણામોની ઝીણવટપૂર્વક તપાસ કરશે। સુપ્રીમ કોર્ટ વ્યાપમ ગોટાળાની દેખરેખ રાખી રહી છે। સીબીઆઈએ 24 જુલાઈ સુધીમાં પોતાની પ્રારંભિક તપાસનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સોંપવાનો રહેશે। વ્યાપમ ગોટાળામાં એવી ઘણી કડીઓ છે જેને જોડવાનું કામ સીબીઆઈ કરશે। આ ગોટાળામાં અત્યાર સુધી 45 ઉપરાંત લોકોના મોત થઈ ચૂક્યા છે। અમદાવાદના બહુચર્ચિત બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી વિસ્મય શાહને દોષિત જાહેર કરી 5 વર્ષની કારાવાસની સજા ફટકારી છે। વિસ્મયને સજા જાહેર થયા બાદ એને સાબરમતી જેલ લઈ જવાયો છે તથા એના વકીલો આ ચુકાદા સામે હાઈકોર્ટમાં જવાની તજવીજ હાથ ધરશે। અમદાવાદના ચકચારી બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં 2 યુવાનોનો ભોગ લેનારા વિસ્મય શાહને કોર્ટે દોષિત જાહેર કરીને 5 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો છે। સાથે જ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 5-5 લાખ વળતર આપવાનો આદેશ કર્યો છે। આઈપીસીની કલમ 279(3)(4)(2) અને 427 મોટર વ્હીકલ એક્ટ 134 અને 137 કલમ હેઠળ મુખ્યત્વે સદોષ માનવ વધના ગુનાસર અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ન્યાયાધીશ પીબી પટેલે વિસ્મયને દોષિત ઠેરવ્યો હતો। કોર્ટને ઉસકો સજા દી હૈ કન્વિક્શન કી ઉસકો કસ્ટડીમાં લિયા ગયા હૈ ઓર 5 સાલ કી કુછ સજા હુઈ હૈ। 5 સાલ કા બ્રેકઅપ યે હૈ કે 304 પાર્ટ 2 મેં 5 સાલ કી ઓર 25,000 કા દંડ હૈ। 279 में 6 મહિને की सजा 1,000 रुपया दंड है। 427 में 1 साल की सादी सजा और 5,000 रुपये का दंड है। और दोनों जो विक्टिम है दोनों को 5-5 लाख का कंपनसेशन दिया गया है।
જે ગુનાસર ટ્રાયલ ચાલી અને જે ગુનાસર નામદાર કોર્ટે એને સજા કરેલી છે તે બાબતથી મૃતકના પરિવાર સંતુષ્ટ છે। આરોપી વિસ્મેશા દોષિત ઠરતા મૃતક યુવાનોના પરિવારજનો રડી પડ્યા હતા। ચુકાદા અંગે રાહુલના પિતાએ કહ્યું હતું કે અમને આખરે ન્યાય મળ્યો છે, સમાજમાં દાખલો બેસે તેવી સજા થઈ છે। हाँ, हमको लगता है कोर्ट ने जो न्याय दिया है उसको सजा 5 साल की सुनाई, लगता है कि हमको न्याय मिला है, फिर भी हमको थोड़ा असंतोष होगा। जो भी होगा तो कायदा की रूह से हाई कोर्ट है, सुप्रीम कोर्ट है, उसमें हमारे लोग भरत भाई बोलेंगे और शुक्ला साहब बोलेंगे, ऐसे हम आगे बढ़ेंगे। आज हमको न्याय तंत्र की तरफ से न्याय मिला है और विस्मय को जो 5 साल की सजा सुनाई है वो हमारे दोनों पुत्र राहुल पटेल शिवम दवे के लिए एक श्रद्धांजलि अर्पित करती है। અમદાવાદના પ્રેમચંદ નગર રોડ પર 24 ફેબ્રુઆરી 2013 ના રોજ મોડી રાત્રે BMW કારના ચાલકે એક નાના સર્કલ પર બાઇક પર જઈ રહેલા રાહુલ પટેલ અને શિવમ દવેને ટક્કર મારી હતી, જેમાં બંને યુવકોના મોત થયા હતા। ઘટનાના 2 વર્ષ 4 મહિના અને 17 દિવસ બાદ આ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે। હિટ એન્ડ રન કેસ બાદ મીડિયાના આક્રમક રિપોર્ટિંગને કારણે પોલીસને પણ આ કેસમાં ઝીણવટપૂર્વકની તપાસ કરવાની ફરજ પડી હતી, જેથી બંને મૃતક યુવાનોના પરિવારજનોને ન્યાય મળ્યો। દૂરદર્શન સમાચાર અમદાવાદ। આજે ગાંધીનગર ખાતે પશ્ચિમ ભારતના રાજ્યોના શ્રમ મંત્રીઓ તથા સચિવોની ઝોનલ લેબર કોન્ફરન્સ યોજાઈ ગઈ। કેન્દ્રીય શ્રમ મંત્રી બાંદારૂ દત્તાત્રેયની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કોન્ફરન્સનું ઉદઘાટન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું હતું। કોન્ફરન્સમાં અસંગઠિત શ્રમિકોના ઉત્કર્ષ માટે તથા બાળમજૂરી નાબૂદી અંગે ચર્ચા થઈ હતી। આ ઉપરાંત શ્રમ કાયદાઓના વિવિધ પાસાઓ, આ કાયદાઓમાં અમલની સમસ્યા, ટ્રેડ યુનિયન્સની માંગણીઓ વગેરે અંગે પણ ઝીણવટપૂર્વક ચર્ચા થઈ હતી। આજની આ કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, રાજસ્થાન તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ઝોનલ કોન્ફરન્સ બાદ આગામી દિવસોમાં રાષ્ટ્રીય લેબર કોન્ફરન્સનું પણ આયોજન કરાશે। આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ વિવિધ શ્રમ કાયદાઓમાં સુધારા અંગે રાજ્યોનો દ્રષ્ટિકોણ જાણવાનો હોવાનું બાંદારૂ દત્તાત્રેયે જણાવ્યું હતું। અમલગમિશન કરકે હમ 4 કોડ કો બનાને વાલે 4 કોડ કો બનાને કા હમારા વિચાર ચાલ રહા હૈ। ફર્સ્ટ ઇઝ કોડ ઓન વેજેસ, કોડ ઓન વેજેસ। સેકન્ડ વન ઇઝ કોડ ઓન ઇન્ડસ્ટ્રિયલ રિલેશન। થર્ડ વન કોડ ઓન સોશિયલ સિક્યુરિટી। Fourth one, code on working conditions and safety। ये चार जो है जो हिंदी में संहिता कहते हैं। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના સમુદ્રી સીમા ધરાવતા જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા સલામતી સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો। આ અવસરે મુખ્યમંત્રીએ સેટેલાઇટના માધ્યમથી ભુજ, જામનગર અને દ્વારિકા જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેન ઉપરાંત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને અગમચેતી વિશે માહિતગાર કર્યા હતા। સર્વાધિક જંગલ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાની એકમાત્ર જીવાદોરી ખેતીવાડી હોવા છતાં આદિવાસી ખેડૂતો પાક વીમો લેવાથી દૂર ભાગતા હોવાથી જિલ્લા કલેક્ટર પ્રદીપ સાંગલેએ વીમાની સમજણનો ફેલાવો કરવા જહેમત ઉપાડી છે। જિલ્લાના 46,000 ખેડૂતો પૈકી 31,200 પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોવા છતાં 2014માં ફક્ત 17 ખેડૂતોએ જ વીમો ઉતરાવ્યો હતો। પ્રીમિયમમાં સીમાંત ખેડૂતોને 10% સબસિડી મળી હોવા છતાં ખેડૂતો વીમો લેતા ન હોવાથી હવે કેળના પાકને પણ તેમાં આવરી લેવાયો છે। કુદરતી પ્રકોપ સમયે પાક નિષ્ફળ જતા ચૂકવાતા નુકસાનની ટકાવારી 25% વધારી 33% મોદી સરકારે કરી આપી હોવાથી હવે વીમા કંપની તથા લીડ બેંક ખેડૂતોનો સંપર્ક કરી પાક વીમા માટે તેમને સમજણ આપે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે। આઝાદી પહેલાથી અમરેલીનું સાવરકુંડલા વજનકાંટાનું ઉત્પાદન કરતું એકમાત્ર મથક હતું અને અહીં બનતા મિકેનિકલ કાંટા ભારતભર ઉપરાંત ખાડીના આરબ દેશ તથા આફ્રિકામાં નિકાસ થતા હતા। કારીગરોની કોઠાસૂઝ ઉપર વિકસેલા વજનકાંટાના ધંધામાં ડિજિટલ કાંટાનું આગમન છેલ્લા 10 વર્ષથી થઈ ચૂક્યું હોવાથી ઉત્પાદકોએ સમય પ્રમાણે નવી ટેકનોલોજી અપનાવી લેતા વજનકાંટાના ઉત્પાદનમાં તેમની મોનોપોલી ટકી ગઈ છે।
परंतु हवे तेमने मेक इन इंडिया तथा स्किल इंडिया जेवी झूंबेश हेठळ मोदी सरकार तरफथी कशिक मदद मळे तेवी आशा छे। मिकेनिकल कांटा बंद थता डिजिटल कांटाना मिकेनिझमनुं उत्पादन पण मात्र सावरकुंडलामां थतुं होवाथी टेक्नोलॉजी हब तरीके तेनी कदर थाय तेवी अपेक्षा असंगठित क्षेत्रना नाना मोटा कारखानेदार राखी रह्या छे। गल्फ कंट्री तेमज आफ्रिकानी कंट्री में पण मिकेनिकल कांटा सावरकुंडलाना जाय छे, परंतु छेल्ला 10 वर्षथी मार्केटनी अंदर इलेक्ट्रॉनिक कांटा आव्या, तो इलेक्ट्रॉनिक कांटा मार्केटमां आवता समयनी साथे ચાલવા માટે અમે લોકોએ ઇલેક્ટ્રોનિક કાંટા બનાવવાનું પણ સાવરકુંડલામાં ચાલુ કર્યું છે, અને સાવરકુંડલામાં ચાલુ થતાની સાથે જ બીજી જગ્યાઓએ પણ ઇલેક્ટ્રોનિક કાંટા બનવા મળ્યા છે, જે આખા ઇન્ડિયાની અંદર દરેક ડિસ્ટ્રિક્ટની અંદર લગભગ ઇલેક્ટ્રોનિક કાંટા બને છે। भगवान जगन्नाथजीनी 138मी रथयात्राने हवे गणतरीना दिवसो बाकी रह्या छे, त्यारे सौथी मोटू एवू अंग कसरत अने कर्तव्य दर्शावता अखाड़ामां पण तड़ामार तैयारीओ चाली रही छे। लाकड़ी दाव, तलवारबाजी सहितना कर्तव्यो अने बाइक स्टंट माटेनी तैयारीओ चरमसीमाए छे। અમદાવાદમાં ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથની આ વર્ષે 138મી રથયાત્રા રંગે ચંગે ઉજવાશે। આ રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ અંગ કસરત અને કર્તવ્યો હોય છે। આ માટે અમદાવાદના તમામ અખાડામાં તૈયારીઓ પૂરજોશમાં છે। ખાસ કરીને ખાનપુર સ્થિત જય બજરંગ અખાડાના પહેલવાનો પણ રથયાત્રામાં જોડાય છે। રથયાત્રાની શરૂઆતથી જ આ અખાડાના કસરતબાજો રથયાત્રામાં જોડાય છે। અહીં પહેલવાનો તનતોડ મહેનત કરીને પોતાની અંગ કસરત દર્શાવવા સજ્જ થઈ રહ્યા છે। મારી સંસ્થામાં લગભગ 70-80 છોકરા જોડાયેલા છે, એમાં અલગ અલગ પ્રવૃત્તિ કરે છે। મોટરસાયકલના જમ્પ પણ છે, બેલેન્સિંગ છે, લાકડી દાવ, તલવારબાજી, ભાલા બનેડી, ચક્રદાવ, પટ્ટાબાજી દરેક નામ શીખવાડીએ છીએ। લાકડી દાવ, તલવારબાજી, ભાલાના કર્તવ્યો તેમજ બાઇક સ્ટન્ટ માટે જીવના જોખમે પણ કસરતબાજો પોતાના કર્તવ્યો રજૂ કરશે। દિલધડક એવા ખંજર દ્વારા મેષ આંજવા જેવા કર્તવ્યો પણ અહીં રજૂ કરવામાં આવશે। આવા જોખમી પ્રોગ્રામ કરવાની એની માટે પ્રેક્ટિસ જરૂરી છે, પ્રેક્ટિસ કર્યા વગર આ પ્રોગ્રામ કરશો નહીં। રથયાત્રાના 2 મહિના પહેલા અમારા ઉસ્તાદના હાથે જ અમે પ્રેક્ટિસ શરૂ કરી દઈએ છીએ અને એ જે કે પ્રમાણે અમે કરીએ છીએ, અને રથયાત્રામાં બોડી બિલ્ડિંગ, વેઇટ લિફ્ટિંગ તેમજ અંગ કસરતના દાવો બતાવે છે। રથયાત્રામાં પ્રતિવર્ષ 60-70 જેટલા સાહસિક યુવકો આ કર્તવ્યોમાં જોડાઈ જાય છે અને પોતાના જીવના જોખમે પણ અંગ કસરત અને સ્ટન્ટ રજૂ કરીને લોકોના દિલ જીતી લે છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। અને હવે જોઈએ કેટલાક રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પાસે સેનાએ આતંકવાદી ઘૂસણખોરીના પ્રયત્નને બનાવ્યો નિષ્ફળ, સેનાના અભિયાનમાં એક આતંકવાદી ઠાર। સુપ્રીમ કોર્ટે વિદેશી મુદ્રા વિનિમય નિયમના ઉલ્લંઘન સંબંધિત મુદ્દે વિજય માલ્યાની અરજી ફગાવી, વિજય માલ્યાને ફટકાર્યો 10 લાખ રૂપિયાનો દંડ। સુપ્રીમ કોર્ટે નિઠારી કાંડમાં દોષિત જાહેર થયેલા સુરેન્દ્ર કોલીની મોતની સજાને આજીવન કેદમાં ફેરવવાની અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને પડકારતી ઉત્તરપ્રદેશ સરકારની અરજીના સંદર્ભે કોલીને પાઠવી નોટિસ। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી જેલમની સપાટી વધી, પૂરની ચેતવણી આપવા સાથે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ, અમરનાથ યાત્રા પણ કરવામાં આવી સ્થગિત। ઉત્તર ભારતમાં સતત વરસાદથી થયેલા ભૂસ્ખલનને કારણે 11ના મોત, હિમાચલમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત, દહેરાદૂનમાં એક રેસ્ટોરાં ધ્વસ્ત થતાં એક મજૂરનું મોત, 3 ઘાયલ। વિમ્બલ્ડનમાં ભારતીય ટેનિસ સ્ટાર છવાયા, ભારતીય લિયેન્ડર પેસ અને માર્ટિના હિંગ્સે સાથે મળીને જીત્યો મિશ્રિત યુગલનો ખિતાબ, યુવા સુનિલ નાગલ બન્યા જુનિયર વર્ગમાં પુરૂષ એકલમાં ચેમ્પિયન। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ, નમસ્કાર।